તબીબોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે સુરતના એક દંપતી માટે આ તબીબો ખરા અર્થમાં દેવદૂત સાબિત થયા। અત્યંત ખરાબ હાલતમાં કેતન ઉમરીગર નામના સંક્રમિત દર્દીને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં જીવન મરણ સામે ચાલેલા જંગમાં 97 દિવસ બાદ આ દર્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યો। જો કે આ 97 દિવસ દર્દીના પત્ની માટે જીવનના સૌથી કપરા દિવસો રહ્યા। જો કે દર્દીનું મક્કમ મનોબળ અને તબીબોની અથાક મહેનતના પગલે કેતન ઉમરીગર નામના દર્દી 97 દિવસ બાદ કોરોના મહામારીના જંગ જીતી ગયા છે। જો કે જીવન મરણ વચ્ચેના જંગમાં જીતની સફળતા મળતા આ દંપતીની આંખોમાંથી ખુશીના આંસુ છલકી પડ્યા અને તબીબોને પગે લાગીને પોતાની ખુશી વ્યક્ત કરી। મને 97 દિવસ આજે પૂરા થયા છે, બહુ ક્રિટિકલ કન્ડિશનમાંથી હું બહાર આવ્યો છે। ડૉક્ટર લોકોની ખૂબ સરસ મહેનત હતી, એમણે મને ઘરવાળા જેમાંથી રાખ્યો છે, બધી રીતે મારી ખૂબ સરસ સેવા કરી છે। સર્વન સ્ટાફ પણ સારો હતો, એમણે પણ મારી બહુ દેખભાલ કરી છે અને એકદમ સિરિયસ કન્ડિશનમાંથી આજે મને એમણે બીજો જન્મ આપ્યો છે, તે માટે હું ઘણા ઘણા એ લોકોનો આભારી છું। ડૉક્ટરે તો અમે નથી કર્યું ને, એટલું ડૉક્ટર લોકોએ કર્યું છે, એમનું તો હું પાર જિંદગીભર નહીં ભૂલું। કેમ કે ડૉક્ટરની મદદથી જ આજે મારો હસબન્ડ ઘરે આવે છે, એમની કેટલી મહેનત છે ને તો મને ખબર છે, રાતના દિવસ એ લોકોએ બહુ મહેનત કરી છે બધું જ। મને કે બેન ચિંતા નહીં કરવાનું, અમે છે તમારી જોડે, ડૉક્ટર લોકોના ફૂલ સપોર્ટથી આજે મારો હસબન્ડ મારી સાથે ઘરે આવવાના છે। જો કે આ દર્દીને કોરોનાની સાથે સાથે અન્ય બીમારી પણ હતી, જે તબીબો માટે એક પડકારથી કમ નહોતી। બ્લડ પ્રેશરની બીમારીના પગલે દર્દીનું ઓક્સિજન લેવલ પણ ઘટી ગયું હતું, જેથી 1 મહિનો દર્દીને આઈસીયુમાં રાખવા પડ્યો હતા। તબીબોએ આ દર્દીનો જીવ બચાવવા 2 વાર પ્લાઝમા પણ આપ્યું હતું અને એક પછી એક 100 જેટલા અલગ અલગ રિપોર્ટ કરીને તબીબોએ આખરે આ દર્દીનો જીવ બચાવી લીધો। ત્યારે પડકારજનક કેસમાં સફળતા મળતા તબીબો પણ ખુશ જણાતા હતા। મારા ધ્યાનથી સૌથી વધારે સમય એ હોસ્પિટલમાં રોકાયા છે, લગભગ 3 મહિનાથી વધારે જેટલો સમય થયો અને અમને ખૂબ ખુશી છે કે એક જુવાન વ્યક્તિને અમે ઘરે એના પરિવાર જોડે સહી સલામત પાછા મોકલી શક્યા છે। જોકે શાશવારે સરકારી હોસ્પિટલો પર આંગળે ચિંતા લોકો માટે પણ આ દાખલારૂપ કિસ્સો છે। આ ઘટના જ દર્શાવે છે કે તબીબો પોતાનો ધર્મ ભૂલ્યા નથી અને દર્દીનો જીવ બચાવવા તેઓ કોઈ જ કસર નથી છોડતા।